બનાસકાંઠામાં ગરીબોનો કોળિયો કાળા બજારમાં પકડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગરીબોના અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાંથી જ ગાયબ થઈ ગયો છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1,91,00,000નો અનાજનો જથ્થો ગાયબ થઈ ગયો છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સહિત 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં કરોડો રૂપિયાનું અનાજ પહોંચાડવામાં આવે છે, પરંતુ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી રહ્યું હોવાની રાડ ઉઠી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને માહિતી મળતા જિલ્લાના મુખ્ય ગોડાઉન ઉપર તપાસ ટીમ મોકલી હતી, જે તપાસ ટીમ દ્વારા તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો હતો, જેની સઘન તપાસ થતાં 1,91,00,000ની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ થઈ ગયો હતો. જે મામલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં જે પણ કંઈ અલગ અલગ કાર્યવાહી થતી હોય છે સરકારી કામગીરી, એમાં ઘણી વખતે નાગરિકો તરફથી મીડિયા તરફથી પણ ધ્યાન દોરવામાં આવતું હોય છે, ક્યાંક કંઈક શંકાસ્પદ લાગતું હોય તો, અને એ ઉપરાંત અવારનવાર અત્રેથી અને રાજ્ય કક્ષાએથી પણ વિભાગ કક્ષાએથી પણ આકસ્મિક તપાસો થતી હોય છે. એટલે એ જ સંદર્ભે પુરવઠા ગોડાઉનની પણ તપાસ કરવામાં આવેલી હતી આકસ્મિક ટીમો બનાવીને, અને એમાં કેટલીક ગંભીર ક્ષતિઓ ધ્યાન ઉપર આવેલી હતી, અને આ ગંભીર ક્ષતિઓને ધ્યાને લેતા એમાં કડક હાથે કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવેલું છે. જે પણ જવાબદારો છે એ જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, અને પોલીસ ફરિયાદમાં પણ જેમ જેમ જેના પણ આમાં સંડોવણી જણાશે એ તમામને વિરુદ્ધ પણ જે પણ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકતી હશે પીબીએમ સહિતના એ તમામ કાર્યવાહી આમાં સુનિશ્ચિત કરવામાં આવશે. ચોક્કસ, એટલે ગોડાઉન ઉપર આપણે અનાજનો જથ્થો મળતો હોય છે અને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન મારફતે અલગ અલગ દુકાનો સુધી આ જથ્થો પહોંચતો હોય છે. એ ઉપરાંત આપણે એનું ઓડિટ પણ કરવાનું રહેતું હોય છે. એટલે આ કિસ્સામાં ગોડાઉન મેનેજર કે જેની મોનિટરિંગની પ્રાઇમરી જવાબદારી હતી એની જવાબદારી નિભાવી શકેલ નથી, એટલે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જે ટ્રાન્સપોર્ટેશન કરનાર વ્યક્તિ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે, અને ઓડિટર કે જેમને આનું ઓડિટ કરેલું છે અને ઓડિટમાં મુદ્દાઓ અમારા ધ્યાન ઉપર મૂકેલા નથી એમના વિરુદ્ધ પણ આમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આમની પોલીસ તપાસ દરમિયાન જેને જે જે પણ અન્ય વિગતો મળશે એ તમામ વિગતોના આધારે જે તે જવાબદાર વ્યક્તિઓની સામે પીબીએમ સુધીના જે પણ કાયદાકીય કાર્યવાહી કડકમાં કડક લેવા પાત્ર થશે એ લેવામાં આવશે, અને જે પણ વસૂલાત કરવા પાત્ર જણાતી હશે ત્યાં વસૂલાતની કામગીરી કરવામાં આવશે. 1,91,00,000 જેટલી માતબર રકમનો સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર, ટ્રાન્સપોર્ટર તેમજ ઓડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપત મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. એમાં એ છે કે ગઈ તારીખ 20/2021 રોજ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 77/2021 આધારે આઈપીસી કલમ 406, 409, 420 અને 102 મુજબ આ ગુના નોંધાવેલો છે. તે ગુનાની વિગત એવી રીતે છે કે જિલ્લા પુરવઠા અધિકારીને અધિકૃત કરવામાં આવેલો હતો અને રાજ્ય જિલ્લા સરકારી અનાજ પુરવઠા નિગમના વિજિલન્સ ટીમ દ્વારા એક પ્રાથમિક તપાસ કરવામાં આવેલી હતી, જ્યારે પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાં અસાધારણ ઘટ મળેલી છે સરકારી અનાજમાં. તે ઘટ જો છે તે ઘઉંની એમાં 6,38,788 કિલોગ્રામ્સની છે, જેની કિંમત 1,59,69,715 છે, અને રાઈસના 1,23,614 કિલોગ્રામની ઘટ છે. આ બંને મળાવીને જો ટોટલ અસાધારણ ઘટ મળેલી છે તે ટોટલ અનાજની કિંમત થાય છે 1,91,83,690. આ બાબતમાં આ જો 10/10/2020 થી 12/2021 સુધીનો આ પ્રકરણ બનેલું છે અને એમાં જો ગુનો નોંધાવેલો છે તે પુરવઠા નિગમની પ્રાથમિક તપાસના બાદ જ નોંધવામાં આવેલું છે.
અત્યારે આરોપીનું જો નામ એફઆઈઆરમાં નોંધવામાં આવેલો છે તે ગોડાઉન ઇન્ચાર્જ તરીકે નાગજીભાઈ પી રોથનું નામ નોંધવામાં આવેલું છે. એ એમના વિરુદ્ધમાં પોલીસ આપની કાયદેસરની તપાસ ચાલુ રાખેલી છે. ગરીબોના મોં સુધી પહોંચનાર સરકારી અનાજના કાળા બજારીયા ચાઉં કરી ગયા છે. રેકર્ડ દસ્તાવેજના આધારે આટલી મોટી ઉચાપત સ્પષ્ટ થઈ છે ત્યારે રાજકીય પીઠબળ ધરાવતા મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે કેમ